हेलो नमस्ते नमस्कार वेलकम बैक टू माय चैनल तमारा बधानो स्वागत छे बावरी फिल्म्स एंड ब्लॉग मा। सो गाइज फाइनली हूँ मारा डेस्टिनेशन पर पहुँची गई छूँ एटले के खजूरी नेस पहुँची गई छूँ। तमे मारा जूनागढ़ गीरना घणा बधा ब्लॉग विडियो जोया हशे पण मारो एक विडियो बाकी हतो अने जेम के मैं तमने प्रोमिस कर्युं हतुं के हूँ तमने खजूरी नेस लई जईश। खजूरी नेस विशे शायद कोईक ज एवं हशे के जेने नहीं ख्याल होय के खजूरी नेस शुं छे अने जेने नथी ख्याल चलो हूँ एमने वन लाइन में खाली जस्ट कही दऊं कि खजूरी नेस शुं छे। खजूरी नेस ए छे कि अपना राष्ट्रीय शायर स्वश्री झवेरचंद मेघाणी साहेब ज्या 14 वर्षनी चारण कन्या की रचना करेली ए खजूरी नेस। तो आपणे अत्यारे त्यां पहोंची गया छीए। खजूरी नेस में जे 14 वर्षनी चारण कन्या की जे रचना थई ए जाणे एम छे कि झवेरचंद मेघाणी साहेब अने दुलाभाया गाग अने एमना 15-20 माणसो अहीं पर हावज ने दर्शन करवा माटे आवेला अने ज्यारे चारणोना नेहड़ामां एक डायरो जामेलो अने बधा बैठेला हता त्यारे एक बूम आवी के हावज आव्यो अने त्यां जा लोको हावजना दर्शन करवा माटे त्यां जाय छे अने त्यां जईने जोवे छे एक अद्भुत दृश्य। ए दृश्य एवुं हतुं के 14 वर्षनी नानी एवी कन्या जेना हाथमां काई ज नहीं खाली नानी एवी लाकड़ी अने हावजनी हामे थईने ऊभी छे। ज्यारे आपणा राष्ट्रीय शायर स्वश्री झवेरचंद मेघाणी साहेब आ दृश्य जोयुं त्यां एमणे तरत ज आ 14 वर्षनी चारण कन्यानी रचना करी ए छे खजूरी नेस। અહીંયા આવીને સ્પેશિયલી બાબા જોડે બેસીને જૂનવાણી વાતો સાંભળીને ખૂબ જ આનંદ થયો। ઘણી બધી એવી અજાણી વાતો હતી જે એમના દ્વારા મને સાંભળવા મળી અને ખૂબ જ આનંદ થયો। મિત્રો બાબાની ઉંમર 75-80 વર્ષ છે પણ તમે લાઈવમાં જુઓ તો તમને લાગે નહીં। એનું કારણ છે અહીંનું શુદ્ધ પૌષ્ટિક આહાર અને અહીંનું વાતાવરણ જે આપણી બહારની દુનિયાથી ટોટલી અલગ છે। કોઈ કેમિકલ નહીં, કોઈ પ્રદૂષણ નહીં, મસ્ત લાઈફ છે એટલે જ શાયદ આ લોકો આટલા હેલ્ધી હોય છે। તો આવો હવે જાણીએ આગળ અને જોઈએ અહીંયા કેવો છે ખજૂરી નેસ। આ જુઓ આ કોઈ એન્ડ્રોઈડ ફોન નથી, સીધો સાધો એક ફોન છે। મિત્રો અહીંયા કોઈ એન્ડ્રોઈડ ફોન યુઝ નથી કરતા, બસ એક જ ફોન હોય જેને આવી રીતે નેટવર્ક મળે એના માટે અહીંયા રાખે છે। તો ચલો જમવા, ગીર જંગલના આ ખજૂરી નેહનો પૌષ્ટિક આહાર જમીએ। મિત્રો સાચું કહું, ઘણી બધી જગ્યાએ ફર્યા હોઈશું, ઘણી બધી 5-star હોટલમાં જમ્યા હોઈશું પણ અહીંના ખોરાકમાં જે મીઠાશ છે ને એવી મીઠાશ ક્યાંય નથી મળી। બીકોઝ અહીંના જમણમાં એ લોકોની લાગણીઓ છે, પ્રેમ ભાવના છે અને અહીંના ખોરાકની તો વાત જ શું કરવી, એકદમ શુદ્ધ શાકાહારી અને પૌષ્ટિક આહાર છે। આવું જમવાનું જો રોજ મળે ને તો માણસના
5-7 વર્ષ વધારે વધી જાય। મિત્રો, અહીંયા તમે જે નદી જોઈ રહ્યા છો એમાં આવી રીતે નદી ક્રોસ કરીને જ જવું પડતું હોય છે। તમારે પેલી પાર જવું હોય કે ક્યાંય બી બહાર જવું હોય કે બારગામ જવું હોય તો આવી રીતે જે વચ્ચે નદી ચાલી રહી છે એ નદીને ક્રોસ કરીને જ જવું પડે। तो आ
तो मित्रों अमे दर्शन करीने बहार आव्या अने तमे सामे जे जोई शको छो एनी अंदर एक गरम पानीनो कुंड छे ज्यां बारो मास गरम पानी रहे छे। ई केवी रीते रहे छे एनुं शुं रहस्य छे ए जाणवा माटे तो तमारे मारो नेक्स्ट विडियो जोवो पड़शे। કુદરત પણ કમાલ છે ને, મંદિરની બહાર નીકળીએ એટલે એક એવો રસ્તો કે જ્યાં ચઢાણ હોય ત્યાં તમે કારને નુટલ કરી દો તો પણ એ મંદિર તરફ રિવર્સ જાય છે, પાણીની બોટલ મૂકો તો પણ એ રિવર્સમાં જાય, અરે એ તો છોડો પાણી આવતું હોય ને એ પણ મંદિર તરફ રિવર્સમાં જતું હોય છે ચઢાણ હોય તે છતાં। કોઈક વાર અહીં આવીને અનુભવ કરજો। ઘણા લોકોને આ ખબર જ છે પણ જે લોકો તુલસીશ્યામ નથી આવ્યા એ લોકો અહીંયા અચૂક આવજો અને ખાસ આ રસ્તા ઉપર આવીને આનો અનુભવ કરવાનું ભૂલતા નહીં। તો ચલો હવે જઈએ ઘર તરફ, મારી જૂનાગઢ ગીરની સફર અહીંયા જ પૂરી થાય છે। સો મિત્રો આ હતી મારી જૂનાગઢ અને ગીરની સફર, તમને લોકોને કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ કરજો, જેને લઈને મને આગળ પણ આવી અવનવી વિડીયો પોસ્ટ કરવામાં પ્રોત્સાહન મળે અને મેં ટ્રાય કર્યું કે તમને બને ત્યાં સુધી આખું જૂનાગઢ અને ગીર ગીરના અંદરના બધા નીંડા વગેરે વગેરે જે કાંઈ બી જાણવા જેવું હતું એ થોડું ઘણું મેં તમારી સુધી પહોંચાડતું કર્યું છે, પણ હજી પણ એક વિડીયો બાકી છે તો એના માટે મારી ચેનલ ઝી જોશી બ્લોગને સબસ્ક્રાઈબ કરજો। મારા અગાઉના જૂનાગઢના જેટલા પણ પાર્ટ આવ્યા છે એમાં મેં અલગ અલગ વિડીયો શૂટ કર્યા છે અને અલગ અલગ પાર્ટ કરીને તમારા સુધી પહોંચતા કર્યા છે, હજી પણ એક પાર્ટ બાકી છે તો બને રહેજો મારી સાથે અને મારી ચેનલ ઝી જોશી બ્લોગને સબસ્ક્રાઈબ કરજો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેનાથી કે તમને મારી આગળની જે વિડીયો આવવાની છે જે બહુ જ મસ્ત હશે અને કંઈક ઇન્ટરેસ્ટિંગ હશે તો એ જોવા માટે કરીને બેલ આઇકન દબાવજો જેથી તમને નોટિફિકેશન મળે। સો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં, મારી ચેનલ ઝી જોશી બ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ સો